વેલકમ ટુ અવર લાઈવ ક્લાસ. આજના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો શું શીખવાના છીએ? આજના લેક્ચરમાં આપણે શીખવાના છીએ ચેપ્ટર નંબર 8. અને આજે આપણે ચેપ્ટર નંબર 8 વિશે વાત કરીશું. ચેપ્ટર નંબર 8 એટલે કયું? તો ધ પોઝેસિવ કેસ. કયું? ધ પોઝેસિવ કેસ. હવે તમારા મનમાં એક સવાલ હશે કે આ પોઝેસિવ કેસ એટલે કે શેની વાત થતી હશે? આ પોઝેસિવ કેસ છે શું? તો ડિયર સ્ટુડન્ટ, હું તમને જણાવી દઉં કે પોઝેસિવ કેસ એટલે કે જે શબ્દ જે છે જેને આપણે એપોસ્ટ્રોફી એસ તરીકે પણ ઓળખીએ છીએ. પોઝેસિવ કેસ કે જેનો ઉપયોગ માલિકી દર્શાવવા માટે થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, આપણે એવું કહેતા હોય કે રાહુલ્સ બેગ, મેહુલ્સ વોટર બોટલ, તો એની અંદર એપોસ્ટ્રોફી એસ લગાવી અને આપણે શું કરીએ છીએ? એની માલિકી દર્શાવીએ છીએ. બેગ કોનું છે? તો રાહુલ્સ બેગ એટલે રાહુલનું બેગ, એટલે કે માલિકી દર્શાવવા માટે આ પોઝેસિવ કેસનો ઉપયોગ થાય છે. પોઝેસિવ કેસ જેને આપણે શું કઈ રીતે ઓળખીએ છીએ? તો એપોસ્ટ્રોફી એસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે કે આ એપોસ્ટ્રોફી એસ ને વિદ્યાર્થી મિત્રો, આ એપોસ્ટ્રોફી એસ ને પોઝેસિવ કેસ તરીકે પણ ઓળખાય છે. તો યાદ રાખો, તો એપોસ્ટ્રોફી એસ ધેટ મીન્સ પોઝેસિવ કેસ. ઓકે, ખબર પડી ગઈ? તો અંદર લખેલું છે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. સ્ટડી ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, તો એમાં તમે જુઓ શું લખેલું છે. ધીસ ઇઝ મોહન્સ બોલ. શું લખ્યું છે પહેલા વાક્યમાં? ધીસ ઇઝ મોહન્સ બોલ. મોહન્સ બોલ એટલે કે દડો જે છે એ કોની માલિકી છે? દડાનો માલિક કોણ છે? તો મોહન છે. તો શું કહેવામાં આવ્યું છે? મોહન્સ બોલ. એના પછી સેકન્ડ નંબરની અંદર વાત કરી દો, ધેટ ઇઝ અ ગર્લ્સ ફ્રોક. શું લખ્યું છે? ધેટ ઇઝ અ ગર્લ્સ ફ્રોક. તો એ ફ્રોક કોનું છે? તો ગર્લ્સ ફ્રોક એટલે કે છોકરીનું ફ્રોક છે. કોનું? છોકરીનું ફ્રોક. તો તમે દરેક વાક્યમાં જોશો તો ત્યાં આગળ દરેક વાક્યની અંદર તમને એપોસ્ટ્રોફી એસ જોવા મળશે. પછી નંબર 3, ધોઝ આર પોલીસમેન્સ યુનિફોર્મ. તો એ યુનિફોર્મ છે. તો યુનિફોર્મ કોનો છે? કોની માલિકીનો છે યુનિફોર્મ? તો વિદ્યાર્થી મિત્રો, કોનો છે યુનિફોર્મ? અંદર લખેલું છે પોલીસમેન્સ યુનિફોર્મ. એટલે કે યુનિફોર્મ કોનો છે? પોલીસમેનનો છે. એટલે કે કોઈ પણ વ્યક્તિની માલિકી દર્શાવી હોય, કોઈ પણ વ્યક્તિની માલિકી દર્શાવી હોય તો એ માલિકી દર્શાવવા માટે આપણે એપોસ્ટ્રોફી એસ, જેને આપણે પોઝેસિવ કેસ કહીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. એના પછી છે નંબર 4, ધેટ ઇઝ અ બોયઝ સ્કૂલ. ધેટ ઇઝ અ બોયઝ સ્કૂલ એટલે કે આ બોયઝ સ્કૂલ એટલે કે છોકરાની સ્કૂલ છે. સ્કૂલ કોની? તો બોયઝ સ્કૂલ, છોકરાની. તો તમે જોશો અંદર આપેલું છે આપણી બુકમાં, તો લાલ કલરથી જે આપેલું છે એ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? માલિકી દર્શાવે છે. પહેલા વાક્યમાં શું લખ્યું છે? મોહન્સ, મોહન્સ લખેલું છે એટલે મોહનની. ગર્લ્સ લખ્યું છે એટલે કે ગર્લ્સ લખ્યું છે એટલે કે છોકરીની અથવા તો છોકરીનું. એના પછી પોલીસમેન્સ, પોલીસમેન્સ એટલે કે પોલીસમેનનું અથવા તો સિપાહીનું. એના પછી નંબર 4, શું લખ્યું છે? બોયઝ લખ્યું છે. શું લખ્યું છે? બોયઝ એટલે કે છોકરાઓનું. તો વિદ્યાર્થી મિત્રો, આ બધામાં એપોસ્ટ્રોફી એસ લાગેલો છે, જે એક પ્રકારનો માલિકી ભાવ દર્શાવે છે. હવે આપણે કેટલાક મુદ્દા લખી લઈએ, કેટલાક પોઈન્ટ્સ આપણે લખી નાખીએ. ઓકે, એક્ઝામ્પલ લખી લઈશું. એક્ઝામ્પલમાં નંબર 1, ધીસ ઇઝ મોહન્સ બોલ. સેકન્ડ નંબર છે, ધેટ ઇઝ અ ગર્લ્સ ફ્રોક. ઓકે ડિયર સ્ટુડન્ટ, તો મોહન્સ એ માલિકી દર્શક છે, ગર્લ્સ એ પણ માલિકી દર્શક છે. તો એપોસ્ટ્રોફી ક્યાં લગાવવાની છે ડિયર સ્ટુડન્ટ? તો એપોસ્ટ્રોફી આપણે નામ પછી તરત જ
એપોસ્ટ્રોફી લગાવવાની છે. ધેટ મીન્સ નાઉન પછી તરત જ તમારે શું કરવાનું છે, એપોસ્ટ્રોફી લગાવવાની છે, જેનાથી જે તે વ્યક્તિનો માલિકી ભાવ દર્શાવે છે કે માલિકી ભાવ સૂચવે છે. એના પછી આપણે નોટ કરીને લખી દઈશું. એક યાદ રાખવા જેવી બાબત, તો આમાં આપણે નેક્સ્ટ પોઈન્ટ છે નોટ, એ લખી લઈશું. નોટમાં પહેલો પોઈન્ટ શું છે, જો અ રેઇઝ્ડ કોમા ઇઝ કોલ્ડ એપોસ્ટ્રોફી. શું કહેવાય, એપોસ્ટ્રોફી. એટલે રેઇઝ્ડ કોમા, તો આમાં આપણે એક કામ કરીએ, આ રીતે કરી દઈએ, આ ચિહ્નને તમને ઉચ્ચારણ કરતા ફાવે એટલા માટે. ઓકે, આપણે કૌંસમાં ઇંગ્લિશમાં પણ લખી દઈશું એપોસ્ટ્રોફી. આ ચિહ્નને એપોસ્ટ્રોફી કહેવામાં આવે છે. નેક્સ્ટ નંબર 2, નેક્સ્ટ પોઈન્ટ શું છે, ધ એપોસ્ટ્રોફી ઇઝ યુઝ્ડ ટુ એક્સપ્રેસ પઝેશન. એટલે કે અહીંયા લખું છું એપોસ્ટ્રોફી એ માલિકી ભાવ દર્શાવે છે. માલિકી ભાવ દર્શાવે છે. એપોસ્ટ્રોફી એ માલિકી ભાવ દર્શાવે છે. એના પછી શું કહે છે, ધ જનરલ રૂલ ઇઝ એડ એસ સિંગ્યુલર વર્ડ્સ એન્ડ એપોસ્ટ્રોફી વિધાઉટ એસ પ્લુરલ વર્ડ્સ. તો સામાન્ય રીતે એક વચનમાં એપોસ્ટ્રોફી એસ લગાવવામાં આવે છે. જ્યારે બહુવચનમાં જો શબ્દની પાછળ એસ લાગેલો હોય તો ફક્ત એપોસ્ટ્રોફી ની નિશાની કરવામાં આવે છે. પરંતુ જો બહુવચનનું રૂપ હોય અને તેની પાછળ એસ ન લાગેલો હોય તો જ એપોસ્ટ્રોફી એસ મુકાય છે. ઓકે, હવે આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક કામ કરો, તમે આટલું લખી નાખો આટલે સુધી, એના પછી આપણે કેટલાક એક્ઝામ્પલ્સ આપણને આપેલા છે એ એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ. તો ડિયર સ્ટુડન્ટ, પહેલા આટલે સુધી લખી નાખો, પછી આગળ એક્ઝામ્પલ પ્રમાણે ચર્ચા કરીશ, જેથી તમને આસાનીથી એક્સપ્લેન થઈ જાય અને એના પછી તમે આ નિયમો વાંચશો એટલે એપોસ્ટ્રોફી એસ ક્યારે વપરાય છે, શા માટે વપરાય છે, બંને કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે. તો સૌ પ્રથમ આ લખી નાખો.
થઈ ગયું હશે તો હવે હું આ બાજુનું ઇરેઝ કરું છું પેલી બાજુ લખાઈ ગયું છે ને તો એ બાજુનું ઇરેઝ કરું છું અને એક્ઝામ્પલ સમજાવું છું ત્યાં સુધીમાં આટલું તમે કમ્પ્લીટ કરી દો પછી આપણે એક્ઝામ્પલ્સ જોઈએ ઓકે તો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે એક્ઝામ્પલ્સ એક્ઝામ્પલ્સ માં મેન સ્ક્રોતિસ એક બાજુ આપણે લખીશું સિંગ્યુલર એક બાજુ લખીશું સિંગ્યુલર અને આ સાઈડ લખીશું આપણે પ્લુરલ ફર્સ્ટ નંબર માં લખ્યું છે મેન સ્ક્રોતિસ અને આ સાઈડ લખ્યું છે મેન્સ ક્લોથિસ બોયઝ ક્લાસ અને આ સાઈડ બોયઝ ક્લાસ એના પછી ડોગ્સ માસ્ટર ચાઇલ્ડ અને ચિલ્ડ્રન નું લઈ લઈએ ચલો એ બેટર છે ચાઇલ્ડ ટોયસ અને આ બાજુ ચિલ્ડ્રન સ્ટોર ઓકે ઓકે ડિયર સ્ટુડન્ટ હવે અહીંયા એ લખાઈ ગયું હોય તો હવે અહીંયા ધ્યાન રાખો તો શું ડિફરન્સ છે બંને વચ્ચે જોઈ લઈએ આપણે અહીંયા શું લખ્યું છે મેન્સ ક્લોથિસ શું લખ્યું છે મેન્સ ક્લોથિસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેન્સ ક્લોથિસ લખ્યું છે એટલે એક વચનમાં લખ્યું છે શું લખ્યું છે એક વચનનું રૂપ લખ્યું છે શું મેન્સ ક્લોથિસ એટલે કે એક માણસની વાત થાય છે અહીંયા જ્યારે અહીંયા આગળ મેનનું બહુવચન કરેલું છે એમએન મેનનું બહુવચન શું થાય આપણે આગળ શીખી ગયા છીએ એમએન મેનનું બહુવચન થાય એની એન મેન તો મેન્સ ક્લોથિસ આ એકવચનમાં લખેલું છે જ્યારે આ જે છે એ બહુવચનમાં લખેલું છે મેન્સ ક્લોથિસ અને મેન્સ ક્લોથિસ આ એક માણસની વાત થાય છે અને આ ઘણા બધા માણસની વાત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણો નિયમ એવું કે છે જો બહુવચનમાં પાછળ એસ લાગેલો હોય તો ફક્ત ને ફક્ત એપોસ્ટ્રોફી કરવાનો શું કે છે કે બહુવચનમાં જ્યારે બહુવચનનું રૂપ હોય તો ફક્ત એપોસ્ટ્રોફી લગાવવાનો પાછળ એસ લાગતો નથી પરંતુ શું કે છે કે જો કે બહુવચનનું રૂપ છે બહુવચનનું રૂપ આપણને આપેલું છે પણ જો એની પાછળ એસ ના લાગ્યો હોય તો આપણે એપોસ્ટ્રોફી એસ કરવો પડે તો અહીં આગળ જો એક માણસની વાત હતી એટલે એકવચનનું રૂપ હતું તો એપોસ્ટ્રોફી એસ મૂક્યો અહીં આગળ એમીએન મેન એ બહુવચનનું રૂપ છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા પાછળ એસ પ્રત્યય લાગતો નથી બહુવચનનું રૂપ છે પણ પાછળ એસ લાગતો નથી અહીંયા એસ લાગતો નથી એટલે આપણે એપોસ્ટ્રોફી એસ મૂકવું પડે અને જો એસ લાગતો હોય તો આપણે ફક્ત ને ફક્ત એપોસ્ટ્રોફી ની નિશાની કરવી ઓકે ચલો આગળ એક બીજા એક્ઝામ્પલ સાથે સમજીએ અહીં આગળ શું લખ્યું છે બોયઝ ક્લાસ શું લખ્યું છે બોયઝ ક્લાસ તો અહીંયા જો એક બોયઝ ક્લાસ એટલે કે એક છોકરાની વાત છે કોની વાત થઈ છે એક છોકરાની વાત થાય છે કે બોયઝ ક્લાસ હવે અહીંયા આગળ જો બોય નું બહુવચન શું થાય છે બોયઝ બી ઓ વાય એસ બોયઝ અહીંયા એક છોકરાની વાત હતી અહીંયા એક કરતા વધારે એટલે ઘણા બધા છોકરાની વાત હતી ઓકે તો અહીંયા જો બોયઝ માં પાછળ એસ લાગેલો છે બોય નું બહુવચન શું કર્યું બોયઝ અને એ બહુવચનના રૂપમાં પાછળ શું લાગેલો છે એસ લાગેલો છે એટલે પાછળ એસ લાગેલો હોય તો આપણે ફક્ત શું કરવાની એપોસ્ટ્રોફી કરવાની
અહીંયા આગળ બહુવચન રૂપ હતું પરંતુ પાછળ એસ નો હતો અહીંયા બહુવચન જ રૂપ છે પણ પાછળ એસ લાગેલો નથી તો આપણે એપોસ્ટ્રોફી એસ મૂકવું પડે પણ અહીંયા આગળ તમે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પાછળ એસ લાગેલો છે એટલે ફક્ત શું કરવાનું છે એ વખતે આપણે ફક્ત ને ફક્ત એપોસ્ટ્રોફી નું નિશાન કરવાનું છે એસ મૂકવાનો હોતો નથી બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ અહીં આગળ શું લખ્યું છે ચાઇલ્ડ ટોયસ શું લખ્યું છે ચાઇલ્ડ ટોયસ એટલે કે એક બાળકના રમકડાની વાત થાય છે ચાઇલ્ડ ટોયસ તો ચાઇલ્ડ નું બહુવચન શું થાય છે યસ ચાઇલ્ડ નું બહુવચન થાય છે ચિલ્ડ્રન તો અહીંયા શું લખ્યું છે ચિલ્ડ્રન્સ ટોયસ શું લખ્યું છે ચિલ્ડ્રન્સ ટોયસ એવું લખેલું છે બરોબર તો અહીંયા જો ચાઇલ્ડ નું બહુવચન થયું છે પરંતુ ચાઇલ્ડ નું બહુવચન જ્યારે કર્યું છે ત્યારે પાછળ ચિલ્ડ્રન ની પાછળ એસ લાગ્યો નથી એટલા માટે આપણે શું લખ્યું છે ચિલ્ડ્રન સ્ટોર પાછળ એપોસ્ટ્રોફી એસ લગાડેલો છે અને જો બહુવચન હોય તો ફક્ત ને ફક્ત એપોસ્ટ્રોફી નું ચિહ્ન જ કરવું પડ્યું હોત એપોસ્ટ્રોફી એસ મૂકવાની જરૂર જ ના પડી હોત તો આ એક્ઝામ્પલ પરથી તમને ખબર પડી ગઈ ઇન શોર્ટ સો વાતની એક વાત કે પાછળ જ્યારે એસ પ્રત્યય લગાડીને એનું બહુવચન કરેલું હોય એટલે ઓલરેડી આપણને પાછળ એસ જોવા મળે તો તમારે ખાલી એપોસ્ટ્રોફી કરવાની અને પાછળ એસ જોવા ના મળે તો એપોસ્ટ્રોફી કરી અને પાછળ એસ મૂકવો પડે ઓકે આટલી વાત ક્લિયર થઈ ગઈ હવે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ તરફ આગળ વધીએ મારી દીધું ટાઈટલ શું કે છે એક્સરસાઇઝમાં રાઇટ ધ ફોલોઈંગ ઇન પોઝેસિવ કેસ એટલે જે નીચેના વાક્યો છે તમને આપેલા છે એ પોઝેસિવ કેસમાં લખવાના છે પોઝેસિવ કેસમાં એટલે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો હા પોઝેસિવ કેસમાં એટલે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીને લખવાના છે તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા નંબરનો વાક્ય તો આપણને આપેલો છે આન્સર સાથે તો સેકન્ડ નંબરના સેન્ટેન્સથી આપણે શરૂઆત કરીશું ધ બેસ્ટ ફ્રેન્ડ ઓફ અ બોય શું લખેલું છે અબ્યુ યસ ધ બેસ્ટ ફ્રેન્ડ ઓફ અ બોય મતલબ પણ શું થાય છે નો ની નું અને ના આ બંનેનો જે મીનિંગ છે આ બંનેનો મીનિંગ એક સરખો જ થાય છે આમાં પણ ઓફ લખ્યું છે તો નો ની નું ના થાય આનો મીનિંગ અને આનો મીનિંગ પણ નો ની નું ના થાય તો શું લખ્યું છે ધ બેસ્ટ ફ્રેન્ડ ઓફ અ બોય તો વિદ્યાર્થી મિત્રો એપોસ્ટ્રોફી એસ ક્યારે લગાવો એની હું તમને સમજણ આપું ઓફ અ બોય એટલે શું થાય ઓફ અ બોય એટલે છોકરા નો ની નું ના અહીંયા ફ્રેન્ડ લખ્યું છે તો શું વપરાશે છોકરા નો ની નું ના તો છોકરા નો શું થાય છોકરા નો પછી શું લખેલું છે ધ બેસ્ટ ફ્રેન્ડ એટલે છોકરા નો બેસ્ટ ફ્રેન્ડ તો આપણે પણ આ જ રીતે જવાનું છે આમાં પણ આપણે જ્યારે ગુજરાતી કરીએ છીએ ત્યારે કઈ રીતે આપણે પાછળથી આગળ તરફ જઈએ છીએ
કઈ રીતે જઈએ છે પાછળથી આગળ તરફ તો એપોસ્ટ્રોફી એસ માં પણ વિદ્યાર્થી મિત્રો પાછળથી આગળ તરફ જવાનું છે ખ્યાલ આવી ગયો અ બોય બરાબર અ બોય એટલે છોકરાનો બરાબર અ બોય એટલે છોકરો ઓફ એટલે નો ધ બેસ્ટ ફ્રેન્ડ એટલે છોકરાનો શું છે બેસ્ટ ફ્રેન્ડ છે તો એ જ વસ્તુ આપણે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીને લખવી હોય તો કઈ રીતે લખી શકાય એ આપણે જોઈએ ઓકે સો લેટ્સ સ્ટાર્ટ તો જો અહીંયા ઓફ લખેલું છે ને વિદ્યાર્થી મિત્રો તો આ ઓફ લખેલું છે એના પછીનો શબ્દ લેવાનો ઓફ લખેલું છે એના પછીનો શબ્દ લઈ અને પછી એપોસ્ટ્રોફી એસ મૂકવાનો અને પછી પાછળનું વાક્ય તમે લખો એટલે તમારું સેન્ટેન્સ બની જાય અ બેસ્ટ ફ્રેન્ડ ઓફ અ બોય તો આપણે ક્યાંથી શરૂઆત કરીશું છેલ્લેથી શરૂઆત કરીશું શું લખીશું અ બોય જ્યારે વાક્યની શરૂઆત કરીએ ત્યારે પહેલો અક્ષર હંમેશા કેપિટલ થઈ જાય એટલા માટે એ કેપિટલ લખ્યો અ બોયસ અ બોયસ પછી આટલું લખીને અટકી જવાનું હવે આટલું લખ્યા પછી શું લખવાનું એપોસ્ટ્રોફી એસ અ બોય લખ્યો પછી આપણે શું કર્યું એપોસ્ટ્રોફી એસ આટલું લખી નાખ્યું અટકી ગયા અહીંયા આગળ પછી ધ લખ્યું હોય ને ધ એના પછીનું વાક્ય જોવાનું ધ લખ્યું હોય એના પછીનું સેન્ટેન્સ જોઈએ અ બોયસ પછી બાકી શું રહ્યું બેસ્ટ ફ્રેન્ડ તો અહીંયા લખી નાખો બેસ્ટ ફ્રેન્ડ એટલે કે છોકરાનો કેવો મિત્ર બેસ્ટ ફ્રેન્ડ એટલે કે સૌથી સારો મિત્ર નંબર 3 નંબર 3 માં જોઈએ ધ વર્ક ઓફ અ મેન ધ વર્ક ઓફ અ મેન ધ વર્ક ઓફ અ મેન હવે અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા શું જોઈ લેવાનું પહેલા ઓફ હવે ઓફ જોયું ઓફ આવે છે એના પછીનું વાક્ય એના પછીનું જેટલું વાક્ય છે એટલું લઈ લેવાનું અ મેન ઓફ પછી શું લખ્યું છે ઓફ પછી જોવા ઓફ પછી શું લખ્યું છે અ મેન તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું અ મેન થી શરૂઆત કરીશું તો અહીંયા આગળ શું લખીશું આપણે અ મેન આટલું લખ્યા પછી શું કરવું પડે એપોસ્ટ્રોફી એસ પર જ એડ કરવાનું તો અહીંયા લખો એપોસ્ટ્રોફી એસ અ મેન્સ પછી અહીંયા આગળ ધ પછી શું લખ્યું છે વર્ક તો અહીંયા આન્સરમાં લખી નાખો વર્ક અ મેન્સ વર્ક ઓકે એ જ રીતે નંબર 4 ધ કેર ઓફ અ લાઇફ ધ કેર ઓફ અ લાઇફ The care of a lion. So, હવે અહીંયા જુઓ dear student. The care of a lion. Of પછીનો શબ્દ જોવા. અથવા તો of પછીનું સેન્ટેન્સ. Of પછી કેટલા શબ્દો છે? બે શબ્દો છે. તો હવે આ of પછીના જે શબ્દો આવતા હોય એને લઈ લો આગળ. તો અહીંયા આગળ આપણે આ શબ્દોને હવે આગળ લઈ લઈશું. શું લખ્યું છે? A lion. તો અહીંયા આગળ આપણે લખીશું a lion. પછી એપોસ્ટ્રોફી s મૂકવો પડે. પછી ધ પછી શું લખ્યું છે કેવ તો અહીંયા લખી નાખો C A V E કેવ અ લાયન્સ કેવ ઓકે આટલે સુધી ઓવર થઈ ચલો હું પેલી બાજુનો ઇરેઝ કરું છું ત્યાં સુધી પાંચમા નંબરનું જે વાક્ય છે એ પાંચમા નંબરના વાક્યમાં શું આન્સર આવી શકે એ તમે એકવાર વિચારી ઓકે તો પાંચમા નંબરના સેન્ટેન્સમાં વિચાર શું આન્સર આવી શકે તમારી રીતે કદાચ બનાવવાનો પ્રયત્ન કરવો હોય તો તમે કરી શકો છો તો તમને પણ ખ્યાલ આવશે કે તમને કેટલું આવડે છે ઓકે તો હવે આપણે નંબર 5 જોઈશું નંબર 5 નંબર 5 ક્લોથિસ ઓફ વુમન of women હવે જો વિદ્યાર્થી મિત્રો ઓફ પછીનો વાક્ય લેવાનું શું લખેલું છે વુમન તો વિદ્યાર્થી મિત્રો કે વુમન એ શું છે એકવચનનું રૂપ છે કે બહુવચનનું યસ
આ ભૂમિ એ બહુવચનનું રૂપ છે વિદ્યાર્થી મિત્રો. હવે બહુવચનનું રૂપ છે તો એની આગળ એ આર્ટિકલ તો લાગે ને, તો શું મૂકવું પડે? અહીંયા ધ મૂકવું પડે. શું મૂકવું પડે? ધ. ધ ભૂમિ. ધ ભૂમિ લખી નાખ્યું પછી એપોસ્ટ્રોફી એસ, અને પછી આગળ શું વધે છે એ લખી નાખો ક્લોથિસ. તો અહીં આગળ આન્સરમાં આપણે લખીશું ક્લોથિસ. આ ધ વુમન્સ ક્લોથિસ નંબર 6. એ રીતે નંબર 6 માં ધ શેર ઓફ મેન, ધ શેર ઓફ મેન. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ઓફ પછી શું લખ્યું છે? મેન. તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે ભૂમિ એ બહુવચન છે, તો એમ એન મેન પણ બહુવચન છે. શેનું બહુવચન છે? તો એમ ઈ એન મેન એ એમ એ એન મેન નું બહુવચન છે. તો આ રીતે જ્યારે બહુવચન નું રૂપ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? આગળ ધ મૂકી દઈએ છીએ. તો અહીંયા આગળ ધ મૂકી દઈએ, ધ પછી શું લખીશું? મેન પછી એપોસ્ટ્રોફી એસ લખવો પડે. પછી અહીંયા જુઓ ધ પછી શું લખેલું છે? શેર. અહીંયા લખી નાખો શેર. ધ મેન શેર એટલે કે માણસનો શેર, જે શેર બજારનો શેર આવે ને એની વાત થાય છે. ધ વુમન્સ ક્લોથિસ એટલે કે સ્ત્રીઓના કપડા. એ જ રીતે નંબર 7 ધ નેમ ઓફ માય બ્રધર. શું લખ્યું છે? ધ નેમ ઓફ માય બ્રધર. તો અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો ઓફ પછી શું લખેલું છે? તો ઓફ પછી માય બ્રધર લખ્યું છે. શું લખ્યું છે? માય બ્રધર. તો માય બ્રધર એવું લખેલું છે તો સિમ્પલ, આપણે અહીંયા કંઈ મૂકવાની જરૂર નથી. ઓલરેડી માય બ્રધર આપેલું છે. જો બહુવચન રૂપ હોત તો આગળ કદાચ આપણે મૂકવું પડત, પરંતુ અહીંયા આગળ તમે માય બ્રધર લખેલું જોવો છો તો કશું જ કરવાનું નથી. ઓ પછી શું લખ્યું છે? માય બ્રધર. તો એમ નેમ મૂકી દો માય બ્રધર. માય બ્રધર્સ એપોસ્ટ્રોફી એસ પછી ધ પછી શું લખ્યું છે? ધ નેમ ઓફ માય બ્રધર. તો શું છે? માય બ્રધર્સ પછી બાકી શું હતું? ધ પછી શું લખ્યું છે? ધ પછી લખ્યું છે નેમ. તો અહીંયા પણ લખી નાખો નેમ. માય બ્રધર્સ નેમ. માય બ્રધર્સ. ચલો આઠમું વાક્ય જે છે એમાં શું આવી શકે? ચલો જરા વિચારો તો, અને જાતે એક વખત પ્રયત્ન કરો કઈ રીતે બનશે. તમને એક મિનિટનો સમય આપું છું, પ્રયત્ન કરી જુઓ એકવાર કઈ રીતે બનશે. ઓકે, વિચાર્યું? તો જુઓ શું લખ્યું છે? ધ કોલેજ ફોર ગર્લ્સ. ધ કોલેજ ફોર ગર્લ્સ નંબર 8. ધ કોલેજ, ધ કોલેજ ફોર, ફોર છે ને, યસ, ફોર ગર્લ્સ. ધ કોલેજ ફોર ગર્લ્સ શું લખ્યું છે? ધ કોલેજ ફોર ગર્લ્સ એવું લખ્યું છે. તો આમાં જોઈએ આપણે તો જો અહીંયા આગળ પેલા ઓફ હતો, તો હવે અહીંયા આગળ શું છે? ફોર છે, કશો જ છે નહીં. તો પ્રેપોઝિશન પછીનો શબ્દ જોવાનો, તો અહીંયા ઓફની જગ્યાએ ફોર છે, તો ફોર પછી શું લખ્યું છે? ગર્લ્સ. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું હતું જ્યારે બહુવચન રૂપ જ્યારે તમને દેખાય એ બહુવચનનું રૂપની આગળ જોકે કશું લખેલું નથી, એકલું જ છે એમને, તે બહુવચનનું રૂપ છે એટલે આપણે આગળ શું કરી દઈશું? ધ આર્ટિકલ મૂકી દઈશું.
કેમ તો જેમ કે આપણે મેનમાં પણ ધ મૂક્યો તો વુમેનમાં પણ ધ મૂક્યો તો કારણ કે એ બહુવચનનું રૂપ હતું એટલા માટે આપણે ધ આર્ટિકલ મૂક્યો છે તો અહીંયા આનું શું લખાશે ધ ગર્લ્સ હા હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ગર્લ્સ લખેલું છે તો પાછળ એસ લાગેલો છે એટલે ફરીથી એપોસ્ટ્રોફી એસ મુકાય નહીં તો તમારે શું કરવાનું એસ લાગેલો છે એટલે આગળ ખાલી એપોસ્ટ્રોફીનું નિશાની કરવાની છે પાછળ એસ મૂકવાનો નથી ખ્યાલ આવી ગયો તો ધ ગર્લ્સ પછી આગળ ધ પછી શું લખી છે કોલેજ તો એને લખી દો કોલેજ ક્લિયર થઈ ગયું ચલો હવે નવમું દસમું તમારે જાતે લખવાનું છે ઘેરેથી અને હવે એક્સરસાઇઝ નંબર 2 તરફ આગળ વધીશું એક્સરસાઇઝ નંબર કઈ એક્સરસાઇઝ નંબર 2 તો હવે દરેક વિદ્યાર્થી એક્સરસાઇઝ નંબર 2 નું ટાઇટલ મારશે પુટ ધ ફોલોઈંગ ઇનટુ પ્લુરલ એટલે કે નીચેના જે શબ્દો આપ્યા છે એનું શું કરવાનું છે તમારે એ નીચેના શબ્દોને તમારે બહુવચનમાં રૂપાંતર કરવાનું છે તો દરેક વિદ્યાર્થી હવે સૂચના મારશે એક્સરસાઇઝ નંબર 2 ની ઓકે રેડી થઈ ગયા એક્સરસાઇઝ 2 ની સૂચના મારી તમે લોકોએ ઓકે તો હવે આપણે એક્સરસાઇઝ નંબર 2 છે એની સૂચના તમે મારી દીધી હોય તો હવે આપણે આગળ શરૂઆત કરીએ તો શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જે સિંગ્યુલર નાઉન છે એને પ્લુરલ નાઉનમાં ફેરવવાનું છે ગુજરાતીમાં કહીએ તો જે એકવચનનું રૂપ છે બરાબર જે એકવચનનું નામ છે એને આપણે બહુવચનમાં ફેરવવાનું છે એકવચનનું જે નામ છે ને એને આપણે બહુવચનમાં ફેરવીશું તો અહીં આગળ આપણે જોઈએ ફર્સ્ટ નંબરમાં શું લખ્યું છે ધ ફાર્મર્સ ઓક્શન શું લખ્યું છે ધ ફાર્મર્સ ઓક્શન તો ફાર્મર્સ ઓક્શન એટલે કે એક ખેડૂતની વાત થઈ હતી અને આન્સરમાં તમે જુઓ તો ફાર્મરનું શું કર્યું છે બહુવચન ફાર્મર્સ કર્યું છે ફાર્મરનું બહુવચન શું કર્યું છે ફાર્મર્સ એવું એનું બહુવચન કર્યું છે તો પાછળ શું લાગશે ફક્ત એસ એટલે એપોસ્ટ્રોફી લાગશે ઓકે એ જ રીતે આપણે શું કરવાનું છે એનું બહુવચન કરવાનું છે તો આવો વિદ્યાર્થી મિત્રો એક પછી એક આપણે સેન્ટેન્સ જોઈએ તો નંબર 2 ધ બોયસ થિંગ્સ ધ બોયસ થિંગ્સ ઓકે આ રીતે લખેલું છે તો અહીંયા જુઓ શું લખેલું છે બોયસ બોયસ એટલે કે અહીં આગળ એક છોકરાની વાત થાય છે જે આપણે આગળ જે એક્ઝામ્પલ જોયું એની અંદર તમે સમજી ગયા હવે અહીં આગળ શું આવશે ધ અને એકવચનમાં બોય લખ્યું છે તો બોયનું બહુવચન શું થશે બોયસ થશે હવે પાછળ એસ લાગેલો છે તો ફક્ત ને ફક્ત શું કરવાનું છે એપોસ્ટ્રોફીની જ નિશાની કરવાની છે એસ લગાવવાનો નથી પછી પાછળ લખી દો જેમ છે થિંગ્સ એ જ રીતે નંબર 3 નંબર 3 માં શું છે ધ ચાઇલ્ડ્સ ક્લોથિસ ધ ચાઇલ્ડ્સ ક્લોથિસ તો હવે તમે જો ધ ચાઇલ્ડ્સ ક્લોથિસ માં તો અહીંયા આગળ ધ આર્ટિકલ જો અને ચાઇલ્ડ નું બહુવચન શું થાય ચિલ્ડ્રન ચાઇલ્ડ નું બહુવચન શું થાય છે ચિલ્ડ્રન થાય છે બરોબર તો પાછળ એપોસ્ટ્રોફી એસ કેમ આ બહુવચન રૂપ ભલે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો પાછળ એસ આપેલો નથી એટલે આપણે એપોસ્ટ્રોફી એસ મૂકવો જ પડે એટલા માટે શું આવશે ધ ચિલ્ડ્રન્સ ક્લોથિસ એના પછી નંબર 4 નંબર 4 માં અ મેન્સ હેબિટ અ મેન્સ અ મેન્સ હેબિટ્સ અ મેન્સ હેબિટ તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો શું આવશે અ
કોમ્પ્રિહેન્સ લખેલું છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો અહીંયા એક વ્યક્તિની વાત હતી એટલે એ આર્ટિકલ મૂકેલો છે હવે જ્યારે આપણે આન્સર લખીએ તો એ આર્ટિકલ મૂકવાનો નથી કારણ કે એમએએન મેન નું શું થશે એમએએન મેન બહુવચન કરીશું તો જ્યારે આપણે બહુવચન કરીએ ત્યારે કોઈ પણ આર્ટિકલ એટલે કે આર્ટિકલ એ લાગતો નથી તો જ્યારે હવે આપણે બહુવચન કરવાનું છે એટલે એ આર્ટિકલ ના મૂકાય જો તમે એ આર્ટિકલ મૂકીને બહુવચન કરશો તો ખોટું પડશે એટલા માટે અહીંયા શું લખવાનું છે મેન અને અહીંયા પછી લખવાનું હેમિક્સ ક્લિયર ખબર પડી એ આર્ટિકલ કાઢ નાખો કારણ કે એ અને એમ બે આર્ટિકલ એવા છે એ અને એમ આ આર્ટિકલ એવા છે વિદ્યાર્થી મિત્રો કે એ હંમેશા એકવચનમાં જ આવે છે એ બહુવચનમાં આવતા નથી અને અહીંયા આગળ આપણે શું કર્યું છે બહુવચન કર્યું છે તો બહુવચન કરતી વખતે એ આર્ટિકલ કોઈ દિવસ આવે નહીં નહીતર વાક્ય ખોટું પડે બરાબર છે એટલા માટે એ આર્ટિકલ નીકળી જશે એ જ રીતે નંબર 5 અ વુમન્સ ડ્યુટી એમાં પણ તમારે શું કરવાનું છે અ વુમન્સ ડ્યુટીમાં અહીંયા આગળ વુમન્સ લખવાનું છે અને પછી અહીંયા આગળ શું લખવાનું છે ડ્યુટી વુમન્સ ડ્યુટી બરોબર અને પછી ધ ટીચર્સ વર્ક એમાં પણ શું કરવાનું છે તમારે ટીચર્સ વર્ક એની અંદર તમારે પાછળ ટીચર છે તો ટીચરની પાછળ શું કરવાનું છે ટીચર્સ લખ્યું છે ને એટલે પાછળ ખાલી એપોસ્ટ્રોફીની નિશાની તમારે કરવાની છે તો પાંચમું અને છઠ્ઠું એ તમારે હોમવર્કમાં એકવાર જાતે લખવાનું રહેશે તો તમને હોમવર્ક આપી દઉં હોમવર્કમાં એક્સરસાઇઝ 1 જે છે એનું કયું છે ધ કોલેજ ફોર ગર્લ્સ એટલે સુધી આપણે લખાવ્યું છે ઓકે તો નવમું દસમું એક્સરસાઇઝ 1 માં નવમું દસમું અને એક્સરસાઇઝ 2 માં પાંચમો છઠ્ઠો એક્સરસાઇઝ 2 માં પાંચમો છઠ્ઠો ક્વેશ્ચન્સ લખવા આ છે તમારો આ હોમવર્ક જે સ્ટુડન્ટ આવતી વખતે એક નવા ચેપ્ટર સાથે શરૂઆત કરીશું લગભગ નેક્સ્ટ લેક્ચરથી આપણે ટેક્સ્ટ બુક સ્ટાર્ટ કરીશું તો હવે આજના લેક્ચરમાં અહીંયા સુધી બીજું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં આ હોમવર્ક નોટ ડાઉન કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત ટેક કેર ઓફ યોર સેલ્ફ ગુડ બાય